ભુજના સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી અને ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોની સુખાકારી માટે વૃદ્ધ વડીલોને થતી મૂંઝવણમાંથી બહાર લાવવા માટે સ્વામિનારાયણ સેવાશ્રમ બનાવવાનો વિચાર આવ્યો હતો, જેનું ખાતમુહૂર્ત ભુજ માંડવી રોડ પર સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો, સ્વામીઓ તથા વિવિધ આગેવાનો તથા લોકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ સેવાશ્રમમાં 50-60 જેટલા રૂમો, વડીલો માટે મંદિર, હોસ્પિટલ, હેલ્થ સેન્ટર, પુસ્તકાલય, ભોજનાલય, બગીચો, આત્મીય ભાવથી વડીલોની સેવા કરી શકે તેવા સ્વયંસેવકોનો સ્ટાફ, કચ્છના ભક્તજનો અને દાતાઓના સહયોગથી બની રહ્યું છે. આ સેવાશ્રમ બનાવવા માટેના મુખ્ય દાતા એવા સોજિત્રાબેન દ્વારા 4 કરોડનું દાન આપવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીજીએ વાત કરી હતી. આ શ્રી સ્વામિનારાયણ સેવા આશ્રમ એનો આજે ભવ્ય શિલાન્યાસ કરવામાં આવ્યો. આ ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદન સ્વામી, પાર્શ્વદાદાજી ભગત, ઉપમહંત સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, તમામ વડીલ સંતોના આશીર્વાદથી આજે ભવ્ય મહંત સ્વામીનો સંકલ્પ આજે પૂર્ણ થયો છે. એમની સાથે સમગ્ર કચ્છના ભક્તો, દેવસ્વીદાસના ભક્તોએ સંપૂર્ણ આ સ્વામિનારાયણ સેવા આશ્રમ સહયોગ આપ્યો છે. ખાસ કરીને આ જે સ્વામિનારાયણ સેવા આશ્રમ એમના મુખ્ય દાતા તરીકે જેમની સેવા કરી છે એવા ગામ કેરાના સોજિત્રાબેને આ સંકુલમાં રૂપિયા 4 કરોડ આપી મુખ્ય જન્મપદ સ્વીકાર્યું છે. એમની સાથે લગભગ આ સંકુલની અંદર 50-60 રૂમો આવશે, એના પણ દાતાશ્રીઓએ ખૂબ સહયોગ આપ્યો છે અને સંપૂર્ણ દાતાશ્રીઓ આ રૂમના થઈ ગયા છે. અને આ મહોત્સવમાં 1000 લોકો લાયા દ્વારા પણ આ મહોત્સવ નિહાળ્યો છે. અને આ મહોત્સવમાં કચ્છના મહંત મહિલા મંદિરના મહંત સ્વામીજોગી શામભાઈ ભાઈ, સમસ્ત કચ્છના સ્વામીજોગી બહેનો પણ આ મહોત્સવમાં સામેલ થયા હતા. અને આ કાર્ય એવું છે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ જો કાર્યકારી હોય તો ભુજ મંદિરના મહંત સ્વામી આ સ્વામિનારાયણ સેવા આશ્રમનું પરોપકારનું કાર્ય મહંત સ્વામીએ હાથમાં લીધું. અને આ કાર્ય જે કાંઈ છે, માત્ર 6-7 મહિનાની અંદર આ કાર્ય પૂર્ણ થશે. અને ભુજ શ્રી નરનાયણ દેવ દ્વિ શતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં આ કાર્યનું ભવ્ય ઉદઘાટન પણ કરવામાં આવશે. આ આશ્રમની સેવાની અંદર સંપૂર્ણ જે વડીલો આવશે એને ભુજ મંદિર એવી સેવા કરશે, કોઈ જાત તકલીફ નહીં પડે. અહીંયા દવાખાનું હશે, હેલ્થ સેન્ટર હશે અને પોતાના વ્યાયામ માટે પણ હશે, થિયેટર હશે અને લાઇબ્રેરી હશે. સંપૂર્ણ સેવારૂપ આમ હશે અને આની સાથે મંદિર પણ છે, ભોજનાલય પણ છે, હરેક પ્રકારની સુવિધા આ સંકુલની અંદર પ્રાપ્ત થશે.